નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન 2021. દરેક વિદ્યાર્થીએ એક ડીપ મેસેજ છોડતું પેઇન્ટિંગ કર્યું છે અને એક થીમ ઉપર પેઇન્ટિંગ કર્યું છે. એની અંદર એમને કોરોના વોરિયર્સને પણ આવરી લીધા છે. કોરોનાથી કેવી રીતે મુક્તિ મેળવવી, કોરોના વોરિયર્સે અત્યારે કેવી રીતે કોરોના સંક્રમણમાં કામ કર્યું છે, એમાં કેવી રીતે સ્વચ્છતા રાખવાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ અને કોને કોને કોરોનામાં કામ કર્યું છે, એ ડીપ મેસેજ છોડતો દરેકે પેઇન્ટિંગ કર્યું છે. અને દરેક વિદ્યાર્થીઓએ, દરેક બાળકોએ એટલું સુંદર પેઇન્ટિંગ કર્યું છે કે નંબર આપવો પણ અઘરો હતો. એમને આશ્વાસન ઇનામ ચોક્કસથી આપવામાં આવશે, 3 ઇનામ પણ આપવામાં આવ્યા છે. અને દરેક બાળકોને જે આ જનજાગૃતિ સ્વચ્છતા સર્વેક્ષણ પેઇન્ટિંગ કર્યું છે, તે સર્વ બાળકોને, સર્વ વિદ્યાર્થીઓને ખૂબ 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 અભિનંદન પાઠવું છું. તાજેતરમાં પાટનગર ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વોલ પેઇન્ટિંગ કોમ્પિટિશન 2021માં અમદાવાદની સેઠ સીએન ફાઇન આર્ટ્સ કોલેજને આમંત્રિત કરવામાં આવેલ હતી, જેમાં ફાઇન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક મધુસૂદન મારડિયા, રાજેશ બારૈયા તેમજ ઘનશ્યામ પટેલે તેમની કોલેજના ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ એક દિવસીય આ કોમ્પિટિશનમાં COVID-19 અને સ્વચ્છતા અભિયાનને લગતા પેઇન્ટિંગ બનાવ્યા હતા, જેમાં પ્રથમ વિનર તરીકે સુથાર હર્ષદ પેઇન્ટિંગ અને જ્યોતિ વાઘેલા, દ્વિતીય વિનર તરીકે મિસ્ત્રી કેયુર ETD અને તૃતીય વિનર તરીકે પ્રજાપતિ ધવલ પેઇન્ટિંગને ગાંધીનગરના મેયર રીટાબેન પટેલના હસ્તે ઇનામો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે મેયર રીટાબેન પટેલે સીએન ફાઇન આર્ટ્સ કોલેજની ટીમ અને પ્રિન્સિપાલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કોમ્પિટિશનમાં સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સંદીપસિંહ ગોહિલ, નિસર્ગ કોમ્યુનિકેશન સાયન્સ સેન્ટર ITIના પ્રાધ્યાપક અનિલ પટેલ તેમજ વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી. ગાંધીનગરના નગરજનોએ વોલ પેઇન્ટિંગને મન ભરીને માણ્યું હતું. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.